ચેપ્ટર નંબર 7માં આપણે આગળ વધીએ. તો સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા. હવે જે પણ સંગ્રહાલયો છે એ સંગ્રહાલયોને પણ આપણે એનું પણ રક્ષણ કરવું જોઈએ, એના માટેની પણ આપણી ભૂમિકા. તો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન એ શું છે? તો ભારતીય વ્યાપાર કાનૂન એ મુજબ કોઈ પણ નાગરિકોએ અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ, ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાએ તેની જાણ કરવાની રહેશે. હવે શું મળી રહે ખોદકામ કરતાં? તો કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ મળી રહે, કોઈ પૌરાણિક સિક્કા કે પછી અંદરથી ખોદકામ દ્વારા પહેરવેશ, મૂર્તિ કંઈ પણ મળી રહે તો ઘર, ખેતર, કૂવો, તળાવ કંઈ પણ આપણે બનાવતા હોઈએ અને ખોદકામ દ્વારા કંઈ પણ વસ્તુ મળી રહે તો એ તરત જ પુરાતત્વ ખાતાને તેની શું કરવાની રહેશે? જાણ કરવાની હોય છે. તેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયમાં થઈ શકે. તો આપણી જે આવી પુરાતત્વ વસ્તુ છે, પૌરાણિક વસ્તુ, એ પૌરાણિક વસ્તુનું શું થશે? ખ્યાલ રાખવામાં આવશે અને એના દ્વારા આપણે આપણો ઇતિહાસની પણ જાણકારી પ્રાપ્ત કરી શકીએ. તો માનો કે સિક્કા મળી ગયા, બરાબર. હવે સિક્કા મળી આવ્યા તો એ સિક્કા ઉપર દોરેલી જે આકૃતિઓ જે છે ઈસવીસન છે, તો ત્યારે ખ્યાલ આવે કે આ સિક્કાઓ કયા સાલના હતા, કયા વર્ષના હતા એ વિશે ખ્યાલ આવે. અને જો કોઈક મૂર્તિ સાથે મળી આવી હોય તો મૂર્તિના પહેરવેશ પરથી તે સમયના લોકોનો પહેરવેશ વિશે ખ્યાલ આવે. જો ઘરેણાં મળી આવ્યા તો તે સમયના લોકો શોખીન હતા એ વિશે પણ ખ્યાલ આવે. અને ઘણી બધી આપણે ઇતિહાસની જાણકારી આપણને આ પુરાતત્વ ખાતા દ્વારા પ્રાપ્ત થઈ શકે. આથી આવી બધી વસ્તુઓ ખેતરમાં ખોદકામ થતું હોય, ઘરમાં આપણે ઘર બનાવવાના હોય ખોદકામ કરતા હોય, કૂવો ખોદતા હોય કે તળાવ ખોદતા હોય, કોઈ પણ વસ્તુ આપણને મળી રહે તો આપણે તરત જ એ પુરાતત્વ ખાતાને જાણ કરવાની અને તેમને જમા કરાવવાની. તેથી તે લોકો શું કરશે? તો આ ઇતિહાસ વિશે જાણકારી અને પૌરાણિક આ વસ્તુને સંગ્રહાલયમાં સાચવી રાખશે. અતિમૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃતિક, પાલી વગેરે હસ્તપ્રતોની જાણકારી તથા તેનો સંગ્રહ થાય. દરેક રાજ્યોના દફતર ભંડારોમાં દસ્તાવેજોની વૈજ્ઞાનિક ઢબે સાચવવાની ઇતિહાસકારો અને સંશોધકોએ પણ યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયોનું કાર્ય મહત્ત્વનું છે. દેશના મહત્ત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે. તો અહીં સંસ્કૃત ભાષા, અર્ધમાગધી ભાષા, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેની સંગ્રહ થાય છે. હાથોથી લખેલા આ અક્ષરો જે છે એ બધી કઈ ભાષાના લખેલા છે એની પણ જાળવણી થઈ રહી છે. દરેક રાજ્યોમાં દફતર ભંડારોમાં દસ્તાવેજોનો વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોએ યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. જે પણ ઇતિહાસકારો છે, સંશોધનકારો છે, એમને એના વિશે ઘણી બધી માહિતી પણ પ્રાપ્ત થાય. તથા અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયોનું કાર્ય મહત્ત્વનું છે. દેશના મહત્ત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે. સંગ્રહાલયો એટલે કે મિત્રો મ્યુઝિયમ. ક્રમ, નામ, શહેર કયા શહેરમાં આવેલા છે અને કયા રાજ્યમાં આવેલા છે. તો ખાસ કરીને આ જોડકા સ્વરૂપે VSQમાં પૂછાઈ શકે. તો એક બાજુ સંગ્રહાલયોના નામ હોય અને બીજી બાજુ રાજ્ય હોય તો કયા રાજ્યમાં કયા સંગ્રહાલયો આવેલા હોય એ વિશે પૂછાઈ શકે. તો આપણે જોઈ લઈએ કે કયા રાજ્યમાં કયા સંગ્રહાલયો આવેલા છે તેમજ કયા શહેરમાં આવેલા છે એ પણ જોઈ લઈએ. તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે અને રાજ્ય લાગશે દિલ્હી. જ્યારે ભારતીય સંગ્રહાલય કોલકાતા શહેરમાં આવેલું છે, પશ્ચિમ બંગાળ રાજ્ય લાગશે.
જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનું વાસ્તુ સંગ્રહાલય એટલે કે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈમાં આવેલું છે, મુંબઈ શહેરમાં, અને રાજ્ય કયું લાગશે? મહારાષ્ટ્ર. જ્યારે સાલારગંજ સંગ્રહાલય, સાલારગંજ સંગ્રહાલય પણ હૈદરાબાદમાં આવેલું છે અને રાજ્ય લાગશે આંધ્રપ્રદેશ. જ્યારે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ અને રાજ્ય લાગશે મધ્યપ્રદેશ. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ શહેર લાગશે અને રાજ્ય લાગશે ગુજરાત. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એ ગાંધીનગર શહેરમાં આવેલું છે, રાજ્ય ગુજરાતમાં. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય એ પાટણ શહેરમાં આવેલું છે અને પાટણ આપણા ગુજરાતમાં આવેલું છે. જ્યારે વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી એ વડોદરા શહેરમાં આવેલું છે, જે રાજ્ય લાગશે ગુજરાત. ફરી એકવાર ઉપર છેલ્લી ચર્ચા કરી જઈએ તો રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં આવેલું છે, ભારતીય સંગ્રહાલય પશ્ચિમ બંગાળમાં આવેલું છે, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મહારાષ્ટ્રમાં આવેલું છે, સાલારગંજ સંગ્રહાલય આંધ્રપ્રદેશમાં આવેલું છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્યપ્રદેશમાં આવેલું છે, લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય ગુજરાતમાં આવેલું છે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગુજરાતમાં, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ગુજરાતમાં, વડોદરા મ્યુઝિયમ ઓફ પિક્ચર ગેલેરી પણ ગુજરાતમાં. આમ કેટલાક મ્યુઝિયમો આવેલા છે. તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે, એ આપણી પવિત્ર ફરજ છે. તમામ સંગ્રહાલયોના જતન માટે આ બધા જ સંગ્રહાલયોનું રક્ષણ કરવાની આપણા બધાની જવાબદારી છે અને એ આપણી બધાની પવિત્ર ફરજ પણ ગણાશે. તો વારસાના જતન માટે આપણી ભૂમિકા. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે, પરંતુ સૌથી મહત્ત્વની જવાબદારી આપણા સૌની છે. એમ જોઈએ તો આ યુનેસ્કો અને બિન સરકારી જે સંસ્થાઓ જે છે એ પોતાની ફરજ બજાવી જ રહી છે, છતાં પણ આપણા સૌની પણ આ ફરજ છે કે આપણે પણ આપણા આ વારસાને જાળવીએ. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. તો સૌ પ્રથમ તો એમાં પાઠ્યપુસ્તકોમાં એવા પાઠનો જ સમાવેશ થવો જોઈએ કે જેના કારણે જે શાળા કોલેજોમાં શિક્ષકો અભ્યાસ કરાવે તે વર્ગખંડમાં બાળકોને ભારતના ભવ્ય વારસાનો શું આપે, પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરા અવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. અને વિદ્યાર્થીઓ શું કરે? તો વિદ્યાર્થીઓ આ અજાણ્યા જે સ્મારકો હોય, સ્થળો હોય, એનો ત્યાં બેઠા બેઠા જ પરિચય પ્રાપ્ત કરે, ઓળખે અને એની જાળવણી અને સંરક્ષણમાં પણ સહાય આપે. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે, સ્મારકો નષ્ટ ન થાય, તેને તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે. કોઈપણ જે સ્મારકો હોય એ સ્મારકો તૂટી ન જાય કે એમાં કોઈક વ્યક્તિ એનું તોડફોડ ન કરી નાખે, ચોરાઈ ન જાય, એની ખાસ કાળજી રાખવી જોઈએ અને તેના માટે સતત અધ્યયનશીલ રહે. અધ્યયનશીલ એટલે કે તેના માટે ચિંતિત રહે, તેના માટે જ વિચાર કરે અને કંઈક ને કંઈક પ્લાનિંગ બનાવતા રહે. એવા સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપવી. લોકજાગૃતિ કેળવાય એ જરૂરી છે. તો એવા પ્રવચનો ગોઠવવું જોઈએ કે જેના કારણે લોકોને વારસા પ્રત્યે જાણકારી મળી રહે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો,
કલાકારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. આજે ઐતિહાસિક સ્મારકો જે છે એ સ્મારકો કે શિલ્પ સ્થાપત્યો એકવાર જો નષ્ટ એટલે કે નુકસાન પામી ચૂક્યા હોય તો ફરીવાર તેને તેની મૂળ સ્થિતિમાં લાવવામાં મુશ્કેલ પડે છે કે આવી શકતા નથી. માટે તેનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયમાં વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. આપણો ભારત જે દેશ છે એ આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર દેશ છે, એટલે કે જુદો જુદો વારસો ધરાવતો દેશ છે. એમાં પ્રાચીન સમયના વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. તેથી વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીય કૂવો, જૂનાગઢનો નવગણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે. પ્રવાસ સ્થળોની સ્વચ્છતા અને જતન. આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્ત્વના પગલાં લઈ રહી છે. તેના પરિણામે પ્રવાસન સ્થળોનું પણ સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે, તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત છે. તો આપણે એની જાળવણી માટે શું કરવું જોઈએ તો જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. બરાબર છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રવાસના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. અને જે પ્રવાસના સ્થળોએ આપણે ફરવા માટે ગયા હોય તો ગમે ત્યાં કચરો ન ફેંકવાનો, અને ફેંકીએ તો ક્યાં ફેંકવાનું, ફક્ત કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. અને ઐતિહાસિક જે સ્મારકો હોય એ સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા અને તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. જો ગંદકીનો નિકાલ કરવા માંગતા હોય તો એને યોગ્ય રીતે એનો નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળોએથી આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા જોઈએ. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. ખ્યાતિ એટલે કે નામના અપાવે છે તથા દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેનું જતન કરવું જોઈએ. વિવિધતામાં એકતા. તો ગયા સાલ બોર્ડની એક્ઝામમાં મિત્રો અહીંયાથી એક ક્વેશ્ચન પૂછાયો હતો કે આ પિક્ચર શાનું છે અને આપણે ક્વેશ્ચન લખવાનો હતો, તો ફક્ત આ લખેલું ન હોય અને હાથ પકડેલા આપેલા હોય તો આપણે તે સમયે સમજી જવાનું કે આ શાનું ચિત્ર છે. તો વિવિધતામાં એકતા. તો શાનું વિવિધતામાં એકતા? તો આપણે અહીંયા પિક્ચર જોઈએ, જુદી જુદી જાતિના લોકો, હિન્દુ ધર્મના છે, મુસ્લિમ ધર્મના છે, ખ્રિસ્તી ધર્મના છે, અલગ અલગ ધર્મના લોકો આપેલા છે. અને આ બધા ધર્મનો અલગ અલગ ચિહ્નો પણ છે કે તે પ્રમાણે, તો છતાં પણ વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ છે. તો વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. આપણા દેશની વિવિધતા એ આપણા દેશની ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ, રીતરિવાજો,
સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. અમને ચારે દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવાનો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. તો મિત્રો, VSQમાં પણ આવો પ્રશ્ન આવી શકે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ એ શાનો સંદેશ છે? તો ઋગ્વેદનો સંદેશ છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો, અમેરિકામાં આવેલું છે, શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સમિશ્રણની ભૂમિ રહ્યું છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું છે હતું. પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વબંધુની વાતો પર ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરા, ઉત્સવોનું સમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહ અસ્તિત્વની ભાવનાઓથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાને આપણી આ વિશિષ્ટતાનું સર્વધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. અહીંયા આગળ આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. અને એક સૂચના અગત્યની કે બોર્ડ એક્ઝામમાંથી આ ચેપ્ટરને કટ કરવામાં આવેલું છે, પરંતુ આપણે ચલાવવાનું છે એટલે આપણે ચલાવી દીધું છે. પરંતુ બોર્ડ એક્ઝામમાં આ પાઠમાંથી કોઈક ક્વેશ્ચન પૂછાવાના નથી. થેન્ક યુ.